નવલી નવરાત્રીમાં આપ સૌનું સ્વાગત છે ને હું છું દિવ્યા. તો વાત કરીએ નવરાત્રીના બીજા દિવસ. જી હા, નવરાત્રીના બીજા દિવસે પણ જેવી રીતે પ્રથમ દિવસે જેવી રીતે ખેલૈયાઓમાં ખૂબ જ આનંદ ઉત્સાહ હતો, તેવી રીતે બીજા દિવસે પણ ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ત્યારે વાત કરીએ તો દીવડાની, તો દીવડો તો જ્યોત સ્વરૂપે દેવી શક્તિનું પ્રતીક છે, તેથી નવરાત્રીમાં દીવડાના ગરબાનું મહત્વ પણ છે. ભારતીય સંસ્કૃતિ ગરબે ઘૂમતી વખતે માતાજીની આ રીતનામાં ગવાતા ગીતોને પણ ગરબા કે ગરબી કહે છે. ત્યારે માતાજીના આ રીતે મહિમા ગાવા ગરબા રમાય છે. ગરબે ધૂમતી વખતે બ્રહ્માંડની જન્ય એવી દેવી શક્તિને પણ ગરબે ઘૂમવા આમંત્રણ આપવામાં આવે છે. ત્યારે ગરબો તો અખિલ બ્રહ્માંડના ભ્રમણનું પ્રતીક બની રહે છે. નવરાત્રી એ દેવી શક્તિની આરાધનાનું જ્યોતિર્મય માધ્યમ ગરબો છે. ગર્ભદીપ શબ્દ પરથી ગરબો શબ્દ બન્યો છે. કોરેલા માટીના કે તાંબા પિત્તળના ઘડામાં દીપ જ્યોત મુકાય તેને પણ ગરબો કહેવાય છે. આ કુંભની આસપાસ કે કુંભને માથે મૂકીને નારીઓ વર્તુળાકારે ચાચર ચોકમાં ઘૂમે તેને ગરબો કહે છે. નવરાત્રીમાં માની આરાધના ઉપાસના દરમિયાન આંતરબાહ્ય શુદ્ધિ જાળવવા ઉપવાસ કરવાનો મહિમા ગવાયો છે. ઉપવાસનો બીજો અર્થ થાય માતાજીની પાસે રહેવું, એમની સમીપ વાસ કરવો, એમના જેવા પવિત્ર થવું. આ પવિત્રતા અને આરોગ્ય જાળવવા ઉપવાસનો મહિમા ગવાયો છે. નવરાત્રી એકમથી નોમમાં દિવસે સુધી કરાય છે, જ્યારે આસો નવરાત્રી આસો સુદ એકમથી નોમ સુધી ઉજવાય છે. મહારાષ્ટ્ર, ઉત્તર ભારત અને ગુજરાત વગેરેમાં દેવી શક્તિની ઉપાસના માટે નવરાત્રીનું અનુષ્ઠાન કરાય છે. નવરાત્રીમાં રામ પરિવાર અને શિવ પરિવારના તહેવારોનો સંગમ થાય છે, જેમ કે ગૌરીત્રીજ, વિનાયક ચોથ, સંકદષ્ટી, રામનવમી વગેરે. આમ તો બંને નવરાત્રીઓમાં નવદુર્ગાના નવે દેવી સ્વરૂપોની આરાધના થાય છે. આસો નવરાત્રીમાં પણ નવદુર્ગા દેવીઓની આરાધના થાય છે, એટલે આસોની નવરાત્રીમાં વિવિધ વ્રતો કરાતા નથી. શિવ અને શક્તિ બંને નહીં, પણ માત્ર શક્તિની પૂજા ઉપાસના થાય છે. માં દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સાધકોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી સાધકમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે અને જીવનના કપરા સંઘર્ષકાળ દરમિયાન પણ તેમનું મન કર્તવ્ય પથ પરથી વિચલિત થતું નથી. માતાની કૃપાથી તેને સર્વસિદ્ધિ અને વિજય પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે. દુર્ગા પૂજાના દિવસે તેમની જ પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સર્વાધિષ્ઠાન ચક્રમાં સ્થિત હોય છે. આ ચક્રમાં રહેલા મનવાળો યોગી માં બ્રહ્મચારિણીની કૃપા અને ભક્તિ પ્રાપ્ત કરે છે. આ દિવસે એવી કન્યાઓનું પૂજન કરવામાં આવે છે અને જમાડવામાં આવે છે અને ભોજનને અંતે વસ્ત્ર, વાસણ વગેરેનું દાન અને દક્ષિણા આપી તેમને વિદાય કરવામાં આવે છે. ગરબા એટલે કે ગુજરાતનું પરંપરાગત નૃત્ય,
જેના દ્વારા લોકો 9 દિવસો સુધી માં અંબાની આરાધના કરીને માતાનો આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને કેટલાક લોકો તો ગરબા આવતા પહેલા જ કેટલાક દિવસ સુધી ગરબા શીખવા માટે ગરબા ક્લાસીસ સાથે જોડાય છે અને ગરબાના દિવસો શરૂ થતા જ લોકો પોતપોતાના ગરબા ગ્રુપ સાથે ગરબાની રમઝટ માણવા માટે વિવિધ સ્થળે જતા હોય છે. આવું જ કંઈક જોવા મળ્યું નવરાત્રિના પ્રથમ દિવસે. આખા અમદાવાદના બધા જ પાર્ટી પ્લોટો અને ક્લબોમાં પહેલા જ દિવસથી ખેલૈયાઓમાં ગરબાને લઈને અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગુજરાતમાં મહિનાઓથી ગરબા રમવાની રાહ જોવાઈ બેસનાર ખેલૈયાઓ માટે નવલી નવરાત્રિ દિવસ આવી ગયો હતો. રાજ્યભરના તમામ શહેરમાં વિવિધ ક્લબો, પાર્ટી પ્લોટ અને મેદાનોમાં મોટા પાયે નવરાત્રિના આયોજન થયા છે. અમદાવાદમાં માત્ર ગુજરાતીઓ નથી પરંતુ અમદાવાદમાં બીજા રહેવાસીઓએ પણ મન મૂકીને પહેલા નોરતાનો આનંદ લીધો હતો. વિવિધ પહેરવેશોમાં આવેલા ખેલૈયાઓએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સમગ્ર રાજ્ય નવરાત્રિના પહેલા નોરતાથી જ ગરબાના આનંદમાં હિલોડે ચડ્યું છે. નવરાત્રિના બીજા દિવસે લોકો પોતપોતાના ગ્રુપ સાથે વિવિધ સ્થળે ગરબા રમવા જતા હોય છે. ત્યારે કંઈક આવું જોવા મળ્યું નવરાત્રિના બીજા દિવસે, જે જ્યાં બધા રાજ્યોમાં પાર્ટી પ્લોટ અને ક્લબોમાં જ ખેલૈયાઓ ગરબાને લઈને અનેક ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. ત્યારે ખેલૈયાઓ ગરબે જોવા માટે અલગ અલગ વેશભૂષા અને પારંપરિક રીતે તૈયાર થઈને પણ જોવા મળ્યા હતા. ક્રાઉડ જોઈ શકો છો, આ સેકન્ડ ડે છે. ખેલૈયાઓ બહુ જ એન્જોય કરી રહ્યા છે, બહુ સારી રીતે રમી રહ્યા છે. આઈ હોપ કે 10 દિવસથી આવો જ ક્રાઉડ અને તમે બી આટલી સારી રીતે નવરાત્રી એન્જોય કરો. થેન્ક યુ. જી, તો જે પ્રમાણે ખેલૈયાઓએ કહ્યું કે આજે તેમને ખૂબ જ મજા આવી છે ગરબાની રમઝટ રમવામાં, તેમજ આવનારા દિવસોમાં પણ આટલી જ મજા આવશે તેવું એમનું માનવું છે. બીજો દિવસ છે ત્યારે અમે પહોંચ્યા છે દાસ્તાન પાર્ટી પ્લોટ પર. જે રીતે પહેલા દિવસે ગરબાની રમઝટ માણી હતી ખેલૈયાઓ, તે રીતે આજે પણ ખેલૈયાઓ ગરબાની રમઝટ ખૂબ જ ઉલ્લાસ સાથે માણી છે. તો આવો મુલાકાત લઈએ ખેલૈયાઓ સાથે. આજનો અમારો દિવસ બહુ જ ફેન્ટાસ્ટિક ગયો, અમને બહુ જ મજા આવી. અમે આગળના દિવસોમાં બી આટલા ઉત્સાહથી, આટલા ચણિયા ચોળી, આટલા ઓર્નામેન્ટ્સથી અમે રમવા તૈયાર છીએ. થેન્ક યુ. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ. તો હાલના નવલી નવરાત્રિના કાર્યક્રમમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.